હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવસ કોર્નર. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. હા, તમે ટમેટા જોઈને સમજી જ ગયા હશો કે આજે શું બનાવવાનું છે. હા, આજે ટમેટાનો સોસ બનાવશું. ટમેટા ખૂબ જ સરસ મળી રહ્યા છે માર્કેટમાં, તો તેની સિઝન જતી રહે એ પહેલાં સોસ બનાવી લઈએ. પણ મેં રાખવા માટે, સ્ટોર કરવા માટે નથી બનાવ્યો, એટલે મેં 1 કિલો ટમેટા લીધા છે. દેશી ટમેટા છે અને દરવાળા આ રીતે તાજા સરસ ટમેટા લેવાના છે. જો વાસી કે ચીમળાઈ ગયેલ ટમેટા હશે તો સોસમાં વાસ આવશે. એને બરાબર ધોઈ અને આ રીતે બધા સુધારી લેશું. તમે આખું વરસ રાખવા માટે પણ સોસ બનાવતા જશો, પણ તેમાં વિનેગરને એડ કરવું પડે. આમાં એવી કોઈ વસ્તુ એડ નથી કરી, છતાં એકદમ સરસ સોસ ટેસ્ટી બનશે. બધા ટમેટા સુધારાઈને રેડી છે. એક આવડો નાનો ટુકડો બીટનો લીધેલો છે, એનાથી કલર એકદમ સરસ આવશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે સોસ. અને 2 લાલ મરચાં લીધા છે. જો તમને વધુ નાખવા હોય તો વધુ લઈ શકો, પણ તીખાશ આનાથી એકદમ બરાબર આવશે. એને પણ કટ કરી લીધા છે. હવે એક પેનમાં સહેજ પાણીનો છંટકાવ કરી અને આપણા મરચા એમાં થોડા શેકી લેશું, જેનાથી એનો કલર એકદમ લાલ રહેશે. તમે પણ ઘરે સોસ બનાવતા જશો ફ્રેન્ડ્સ, તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટમાં જરૂર જણાવજો. અને આ રીતે પણ એક વખત ટ્રાય કરજો. જે ટમેટા સુધારેલા હતા એને પણ આપણે બાફવા માટે મૂકી દેશું. મરચા એમાં એડ કરી અને બરાબર બફાવા દેશું. બીટ પણ એડ કરી દેશું. આપણા ટમેટા અડધા તો બફાઈ પણ ગયા છે. હવે 2 તજના ટુકડા છે, 2 બાદિયા છે, 1 ચમચી જીરું છે, 1 એલચી છે અને 4-5 લવિંગ છે. એ બધાને અધકચરા ક્રશ કરી અને આ રીતે પોટલી બનાવી દીધી છે, એ આમાં એડ કરી દેશું અને પાછું થોડી વાર માટે બફાવા દેશું. જો આપણા ટમેટા એકદમ સરસ ગળી ગયા છે. ઠંડા થાય એટલે મિક્સરમાં એને ક્રશ કરી લેશું. પોટલી આપણે બહાર કાઢી લેશું. ફ્રેન્ડ્સ, તમે પોટલી બફાવા મૂકો ટમેટા ત્યારે પણ એડ કરી શકો, પણ એનાથી સ્ટ્રોંગ ફ્લેવર આવી જશે વધારે. એટલે મેં થોડા બફાઈ ગયા પછી જ પોટલી એડ કરી હતી. પછી મોટા ગળણાથી એને ગાળી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારા વિડીયો રેગ્યુલર જોતા જ હશો અને તમે કઈ રીતના વિડીયો જોવા માંગો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો. અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી મારા વિડીયો તમને મળતા રહે.
તમારે વધારે સ્ટોર કરવો હોય તો સોસ તમે વધારે પણ બનાવી શકો. મેં તાજો જ ખાવા માટે એક જ કિલોનો બનાવ્યો છે. આ 4-5 દિવસ માટે ફ્રીજમાં રહેશે. આપણો સોસ ગળાઈને રેડી છે, એને એક પેનમાં ઉકળવા માટે મૂકી દઈશું. સોસ થોડો ઉકળવાનું ચાલુ થાય એટલે એમાં ખાંડ એડ કરી દેવાની છે. 1 કિલો ટમેટા છે તો મેં 200 ગ્રામ ખાંડ લીધેલી છે. 1 ટીસ્પૂન સંચળ પાવડર લીધો છે અને 1 ટીસ્પૂન નિમક લીધેલું છે. એનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે. સંચળથી બધું બરાબર મિક્સ કરી દઈશું. જો કલર એકદમ સરસ આવ્યો છે ને. આપણો સોસ ઘટ થવા આવ્યો છે એકદમ. દસ થી 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આ રીતે થવા દેશો એટલે સોસ રેડી થઈ જશે. અને 1 ટીસ્પૂન મેં મરચું પાવડર નાખેલું છે. જો તમે તીખું વધુ ખાતા હોય તો વધુ પણ નાખી શકો, પણ આપણે લાલ મરચાં લીધેલા જ છે એટલે તીખાશ છે જ એમાં. તો રેડી છે આપણો એકદમ તાજો અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું મસ્ત મજાનો સોસ. તો ચોક્કસથી ટ્રાય કરજો અને મારા વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. આવજો ફ્રેન્ડ્સ, ટેક કેર.